હવે સમાચાર રાજકોટથી જેમાં જીએમએસએલસી ના ગોડાઉન માંથી દવાનો જથ્થો સગે વગે કરવાનો મુદ્દો જેમાં હવે કાર્યવાહી તેજ થઈ છે। આપણે એ પણ કહી દઈએ કે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ડેપો મેનેજર પ્રતીક રાણપરાએ 3% પેનલ્ટી બચાવવા ખેલ કર્યો હોવાની સંભાવના હાલ તો સેવાઈ રહી છે અને દવા એજન્સીની 3% પેનલ્ટી બચાવવા એમઆરપી વાળી દવાનો જથ્થો સ્વીકારીને તેમાં સ્ટીકર લગાવાયા દવાની કંપની સાથે પ્રતિકની સાઠગાંઠ હોવાની પણ શક્યતા છે। દવા બારોબાર વેચાય છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। તેની દવાની એજન્સીમાં દવાના જથ્થાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે અને તેમાં પણ ગાંધીનગરથી ટીમ પહોંચીને આ અંગે તપાસ કરી રહી છે જેમાં મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે। સંવાદદાતા મોહિત આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। મોહિત, વધુ શું અપડેટ્સ મળી રહ્યા છે? જે રીતે જીએમએસસીએલ ના ગોડાઉનમાં ગઈકાલે જે તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો હતો, જેમાં એક મહત્વની બાબત છે તે સામે આવી રહી છે। સામાન્ય રીતે એમઆરપી વાળી દવા છે તે જીએમએસસીએલ ના ગોડાઉનમાં પ્રવેશ પર જ પ્રતિબંધ હોય છે, પરંતુ જે ડેપો મેનેજર પ્રતીક છે તેમના દ્વારા આ દવા છે તેમને વેરહાઉસમાં લાવવામાં આવી, એટલું જ નહીં તેના પર જે સરકારી જીએમએસસીએલ ના જે સ્ટીકર છે તે પણ લગાવવામાં આવ્યા, એટલે ક્યાંક જે કંપની છે દવાની તેની સાથેની સાટકાટ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે સામાન્ય રીતે સરકારને કોઈ પણ જે દવાની કંપની છે તે દવાનો જથ્થો પૂરો પાડતી હોય ત્યારે તેમને નોટ ફોર સેલના સ્ટીકર સાથે અને બોક્સમાં પણ તેનો ઉલ્લેખ કરવાનો હોય છે, પરંતુ જો આ પ્રકારનો ઉલ્લેખ ન કરે તો 3% જેટલી પેનલ્ટી પણ લાગતી હોય છે, ત્યારે કંપની સાથે સાટગાંઠ કરી અને તેને પેનલ્ટીથી બચાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત કે જે ડેપો મેનેજર પ્રતીક છે તેમની જ એક મેડિકલ એજન્સી છે તે સામે આવી છે અને તેમની પાસેથી પીડીયુ મેડિકલ કોલેજના કેટલીક રસીદો છે, વાઉચર છે તે પણ નીકળ્યા છે, ત્યારે તે સરકારી દવા છે તે પોતાની એજન્સીમાં લઈ જતો હતો કે કેમ તે દિશામાં પણ અત્યારે ગાંધીનગરની ટીમ છે તે તપાસ કરી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે કોઈ પણ કંપનીનો માલ છે તે વેચી નાખવા માટે અને તેને પેનલ્ટીથી બચાવવા માટે આ સાટગાંઠ કરી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, તો દવાની કંપની સાથે પ્રતિકની સાટગાંઠની સંભાવના, આ દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પૂરી અત્યારે તો વિગતો મળી રહી છે।